eso kare so ka ho ti so ka kai ke ane ha bo ka so ka ho ti ano ka. हे भगवान, तुमने तो धूल देखाई तो गीत चालू कर दियो, धान देखाई तो गीत चालू कर दियो, तुमने तो गमे ही वस्तु देखाई એટલે गीत चालू. तो पण ने खोटो कीधु. આ સોખા છે ને નાના બાળક થી માંડીને ઘડા દાદા હોય મોઢામાં એકે દાંત ન હોય બોખા દાદા હોય ઈ ખાઈ કે. હા ઈ હાસું તમારું. તો પછી એટલે તમે ગીત ગાયું અને આની બીજી ખાસિયત તને ખબર છે? હું આ સોખા જેની ભેગા ભળે ને એવું એનું માન. એટલે જો કંકુ ભેગા ભળે એટલે કંકુ સોખાનો ચાંદલો થાય, સોખાનું માન વધી જાય. મગ ભેગા ભળે એટલે ખીસડી, માન ઘટી જાય. હા ગોળની ભેગા ભળે ખીસડો, માન વધી જાય. ડાયની ભેગા ભળે ડાય ભાત, માન પાછું ઘટી જાય. દૂધની ભેગા ભળે દૂધ પાક, ચોખાનું માન વધી જાય. બટાકા ભેગા ભળે વઘારેલા ભાત, માન પાછું ઘટી જાય. હાસું ખોટું? હા ઈ તમારું હાસું. તો પછી આ ચોખા ઉપરથી એક વાત જીવનમાં શીખવા જેવી છે, કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો, કોની હારે રહી તો માન વધે ને કોની હારે ભેગા ભળી તો માન ઘટે, એ આ ચોખાથી શીખવા મળ્યું. લે હાસું ખોટું? હા હાસું. તો આ પછી આપણે સોખા શેની ભેગા ભેળવાના છે? તા હારા કરે છો? મગ ભેગા. ખીચડી બનાવવાની? હા ખીચડી બનાવવાની છે. તો કેમ જ ખીચડી નો વારો છે? તે પણ કઈ બકાલું તો છે નહીં, તો પછી મારે હું બનાવું એટલે ખીચડી બનાવી નાખું. તો કે તો ખરી બકાલું તો ઢગલા મોઢે છે, હું ઘરનું બકાલું છે. હવે આપણે ક્યાં ઘરનું બકાલું છે? હવે મમરા ભાઈ બકાલાનું સાલું કરેલું છે અને ભોળા દાદા ના માણા હે બકાલાનું સાલું કરેલું છે, એ આપણું છે ને. હે તો તો પણ મને બકાલું લાવી દો ને, તો ખીચડી ન બનાવું. તો કે ને એમ લાઈ થેલી, હમણાં આઈ કે થેલી ભરીને લેતા આવું હું, એમ બોલ તો ખબર પડે ને. હા તે હારું લ્યો, બકાલું લઈ આવો એટલે ખીચડી નો પ્રોગ્રામ બને. હાલો તાજું તાજું બકાલું આવી ગયું છે, જોવે 30 નું કિલો ડુંગળી, 20 ની કિલો, હાલો 10 ની કિલો ડુંગળી, 10 ની કિલો ડુંગળી, 10 ની કિલો ડુંગળી, 10 ની કિલો. તું એટલે કેમ 10 ની કિલો ડુંગળી વેસે? અમારી ડુંગળી છે, હું ગમે એટલા ની વેસું. તે એમ થોડું હાલે, તું ગમે એટલા ની વેસે, હું 20 ની કિલો ડુંગળી વેસું. હું 10 ની કિલો ડુંગળી વેસું. તમારે છે ઘરની ડુંગળી એટલે તમે 10 માં તમને પોહાય, હું લાવું યાર માંથી મને ન પોહાય, આગો યોગ જાય છે એ મારે ને જોવાનું તમને પોહાય કે ન પોહાય. અમારી ડુંગળી છે, હું 10 ની કિલો જ વેસવાનો છું. એમ થોડું હાલે, તું 10 ની કિલો વેસે, તું ગામ માં જઈને વેચ, જેસા આઈ નો બેહતો. આ ક્યાં જગ્યા તમારી છે? અહીંયા બે હશે ડુંગળી, 10 ની કિલો અહીંયા જ વેસાય છે. ઓ જગ્યા ભલે મારી ન હોય પણ પેલા થોડો મેં ચાલુ કર્યો નહીં કે તમે ચાલુ કર્યો? મેં ચાલુ કર્યો, ડુંગળી અહીંયા જ વેસવાની છે. તને એક વાર કહું છું, તું વયો જા નકર હમણાં વારો પડશે તારો, કે તમે મને મારશો તો ઉભો રહે. લે તો મમરા ભાઈ ધ્યાન રાખજો, ભાઈ વાડીએ ને ગડવા દો. તો વાડી ક્યાં તારી છે? ત્યાં ડુંગળી ભોળા દાદાની જ છે. ઈ ભલે ભોળા દાદાની હોય તું કહી દેજે, જા ભોળા દાદા મમરા ભાઈ ના પાડીએ. હું ડુંગળી અહીંયા જ વેસવાનો છું. લ્યો તું જારે તારે માર નો ખાવ તો વયો જાને. તો ખમો હમણાં ભોળા દાદાને બોલાય એવું. હા જા બોલાય જા. માયર એક તો એ બકાલાનું રાગ્યા પડ્યું, ત્યાં તો મારી પડખે અડધા ભાવમાં વેસવાનું ચાલુ કર્યું. હે બકુલભાઈ, કોઈ બકાલાના ઘરા ગાવતા તા પા? તો હું ઘરા ગચ્છો ને, બકાલો લેવા જ આવ્યો હું. તે તો જે જોવે લઈયો લઈયો. ઓલો અહીંયા ભોળા દાદા નો માણા બેહતો નહીં કેમ ગયો? બકુલભાઈ એને તો બધી ડુંગળી ખાલી થઈ ગઈ, તે વહી ગયો વાડીએ. હે તો એ સસ્તી આપે એટલે ખાલી થઈ જાય. ફુલેવર કેમ આપ્યો? ફુલેવર 30 નો કિલો. હા તો 500 ફુલેવર કરો. હાલો 500 બટાટા કરી નાખો. હાલો બકુલભાઈ 500 ચાલો. આ તુરિયા નાખી દો એક બે. હાલો ગયો બસ. લ્યો આદુ મરસાન કોથમરી ને એવું નાખજો પાછા. બકુલભાઈ દૂધી લેતા જાવ, દૂધી ખાવ તો બુદ્ધિ આવે. લ્યો હા તો નાખી દો થેલીમાં. હો લ્યો આદુ મરસાવો. બસ લ્યો કેટલા છે? 60 રૂપિયા છે. આ તો લાવો શાળી. હાલો લ્યો લાવો, હોની ઓટ તો લાવો. હા પણ એ સોપડી માં લખી નાખજો, 100 રૂપિયા મેળા યાદ રહે ને એટલે આ તો શાળી પાછા લીધા. ના ના મારે એવું કઈ નથી કરવું, લાવો પૈસા લાવો. તો હું 60 રૂપિયા યાદ રાખશો? ના રે ના 60 રૂપિયા ની તમે બકાલું પાછું લાવો. અરે પણ બાકી રાખવાના છે એમ. બાકી બાકી કાઈ નહીં બકુલભાઈ, પૈસા હોય ને તો બકાલું લેવા આવું. લાવો લાવો. તમે તો જો અહીંયા આવ્યા. લ્યો બાકી માં પણ આપણે જાણીતા છે એમ કહું. ઈ ભલે જાણીતા રહ્યા. તમે કે કેવા માણસો છે, મને લાગે છે હવે મારે બોર મારવું પડશે, ઉધારે લેવું નહીં એમ. રોટલી બનાવું કે રોટલો બનાવું, આ હું બકાલું લાવશે તો મને રાંધવાની કક ખબર પડે? ખીચડી બને ને? કેમ બકાલું નથી લાવ્યા? અબે બકાલું હારું હોવું જોવે ને, બધું વાસી બકાલું હતું ન લાવ્યો. મેં કીધું પૈસા દેતા વસ્તુ હારી ન મળે, શું કામ લેવી? તો પણ બટેટા તો લેતું અવાય ને. હવે બટેટામાં હું ખાવું? ખીચડી બને ને? ખીચડી ખાઈ નાખી. તો પણ હું પેલા ખીચડી બનાવતી હતી, બનાવવા દીધી હોત તો અત્યારે ખીચડી બની ગઈ હોત. આ તો બને નાખ ને, હવે ક્યાં વાર લાગવાની કે હારું લ્યો અત્યારે હું ખીચડી બનાવી નાખું છું. પણ હાલ સાદું કાક બકાલું લઈ દે.
આ આટો મારું કામ માં લે ને હારું હોય તો લાવી નકર હાંસ ની ખીચડી બનાવી નાખજે આ હાંસ ની ખીચડી બનાવવાનું કીધું નક્કી મને લાગે છે હાંસે બકાલુત નથી લાવવાના આ 5 કિલો ડુંગળી લઈને ગયો હજી કેમ આવ્યો ને લાય લાય હિસાબ લાય હું હિસાબ આપે ડુંગળી વેસાવી જોવે ને કેમ એ તમાર લીધે ડુંગળી નથી વેસાતી તમે બહુ મમરા ભાઈ કર્યા કરો મમરા ભાઈએ પડકે ડુંગળી લઈને બેહવાય ન દીધો તને મમરા ભાઈ ના પાડી અરે ના પાડવાની ક્યાં વાત કરો ધોકો ખેહો મને કે વયોજા ને કે મારી તો પણ તો આવીને કેતો કેમ ના તે કીધું તો છે આવીને સીધું તમને જ કીધું તો મમરો તો બહુ વવામાં ઉડવા મળ્યો હું શું વાત છે બોલા દાદા લા મમરો જને બે દીમાં બકાલાનું શરૂ કર્યું એમાં તો હવામાં આવી ગયો તો છું હું લા મારા માણાને ડુંગળી વેચવાની ના પાડી તે મને બાઈકીમાં બકાલાની ના પાડી હે તો હવે અહીંયા આવીને ખાટલા ભાંગે અને હવે આપણને બાઈકીમાં ના પાડવા મીંડ્યા લ્યો બકાલામાં 2 રૂપિયા વધવા મીંડ્યા જાતો હવામાં ઉડવા મીંડ્યા એમ થોડું હાલે પડે એની હવા કાઢવી જ પડશે આ તો તું કાક વિચાર એક કામ કરો હા હું વિચારું ને મને ડુંગળી ની થેલી ભરજો હાલ અલે અલે અરે ડુંગળી ની થેલી આખી ભર દે મને તો તો બહુ સારો વિચાર આવે એક વિચાર આવ્યો બોલ બોલ કેમ લાગ્યું આ યા હાલો હું પોગો તમે બે આવો હા જાઓ 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 લાવ હબ ડુંગળી અને ફટાફટ તૈયાર થાલ હું હમણે તૈયાર થઈ જાવ હાલો લે ભોળા દાદા કેમ આડપા આવે હું ભોળા દાદા તમારા માણાની ફરિયાદ લઈને નથી આવ્યો ને ના ના મમરા ભાઈ હું તો બે આવો આવ્યો તો વાંધો નહીં તો બે આવો તમ તારે મમરા ભાઈ ડુંગળી તો મારે ઘરની છે પડી રહે તો વાંધો નહીં એ તો પછી વેચશું કેમ મમરા ભાઈ ફ્રૂટ બંધ કરી દીધો ભોળા દાદા ફ્રૂટ માં એવું છે ને ખાલી તો થતું હતું પણ ક્યાં જાય ની ખબર નહોતી પડતી એટલે બંધ કરી દીધું ઈ હારું કર્યું ધીરે ધીરે બધું બંધ થઈ જાય ભોળા દાદા જાઓ તમે આમ આઘા બેહો વૈયા જાઓ અહીંયા બહાર આવે લાશ કાઢવા બકાલું લેવા તે તો લાશ કાઢી લઈ લે પણ ભોળા દાદા લાશ માં હરખું દેખાય નહીં બધું દેખાય જાય બટેટા નું શું છે બટેટા 30 ના કિલો અને 500 બટેટા આપો ને અને ફુલેવર નું ફુલેવર એ 30 નો કિલો છે તો 500 ફુલેવર આપજો અને ગુવાર ગુવાર એ 30 નો કિલો આ તો ગુવાર કિલો આપી દેજો અને સોળી સોળી 20 ની કિલો હા તો સોળી 500 આપજો ટમેટા ટમેટા 20 ના કિલો હા તો 500 ટમેટા આપજો યો લખી નાખજો લે પણ કોના ખાતા માં લખવાના હું તમને ક્યાં ઓળખું લે રોજ તો તમારું લેખી બકાલું લેવા આવી છે ને હવે આજ પહેલી વાર મેં તમને જોયા નથી ઓળખતા તમે ના રે ના એ તો આકાશમાં હું ઉડે વિમાન ઉડે ઈ નહીં છોકરા હું ઉડાડે ફુગા અરે ખેડ ને જે છોકરા હું ઉડાડે પતંગ આ તો એની વાહે કાકા લગાડો તો પતંગ કાકા ના ઘર ના સાવ તમે તો ઠીક તો એમ કયો ને આ ખાતા માં લખી નાખજો એ હારું લ્યો મમરા ભાઈ લખી લેવાય ઓલા દાદા હું તમને કહું છું તમે જાઓ આગા વયા જાઓ અહીંયા બહેરા આવે છે લાશ કાઢવા વાળા મમરા ભાઈ તમે વાડીએ આખો આખો દી બેહો તો હું તમને કઈ કહું તમારે મને કઈ ન કહેવાય આ તો બેહો બીજું હું આ એમ એ ડુંગળી નું શું છે ડુંગળી 20 ની કિલો તો કિલો ડુંગળી આપી દેજો લાવો ઠેલી લાવ્યા એ 500 ફુલેવર આપી દેજો એ હા એ 500 ભીંડો આપી દેજો ભીંડો આપો હા એ 500 બટેટા આપી દેજો અને 500 રીંગણા આપી દેજો બે ભેગા કર દો કે રોકો રોકો આ બે થઈ 500 કહી દો ને એક દૂધી નાખી દેજો યો આવો એ આ લખવાના છે હો પણ હું તમને ક્યાં ઓળખું મારા કોના ખાતા લખવા એ ઓલો આકાશમાં હું ઉડે હેલિકોપ્ટર એ એ નહીં ઓલા છોકરા દોરી બાંધી ના ઉડાડતા પતંગ હા એનો આ કાકા લગાડજો તો તો તમે પતંગ કાકા ઘર ના એ ના ના તો એ હમણાં આવ્યા થા ની મન શેઠાણી હતા બોલો યો હજી એક ગયા છે તો બીજા આવી ગયા એ એમ ખાતા માં લખના યો એ હારું લ્યો જાવ મમરા ભા લખી નખાય પણ ભોળા દાદા આમાં કેટલું લખવું મારે એમાં હું લખી નખાય પતંગ કાકા જેઠાણી 130 રૂપિયા દેરાણી 120 રૂપિયા ભોળા દાદા હવે તો હઈ થયો તમે માગાવ્યા જ જાવ ના રે ના મમરા ભા હાલ સુધી હોય થી ખાવાનો જ ના કેવા માણસ છે બોલો લ્યો 250 બધી વસ્તુ આપી દો બધી 250 આપી દઉં હા દૂધી 250 ટમેટા 250 સોળી 250 ગુવાર 250 રીંગણા 250 ફુલેવર 250 બટેટા 250 આ તો બધું બકાલો ખાલી થઈ જવાનું છે અને કાલે કહું કોથમરી ને આદુ ને એવું તો નહોતું નાખ્યું કાલે એટલે હા કાલું બકાલું લેવા આવી ત્યારે નાખ્યું નહોતું એવું કઈ જોયું તો ન નીકળ્યું કાલ ભૂલાઈ ગયું છે આ ઉતાવળમાં હા તો આજે પાછા નહીં ભૂલતા હો એ હારું
એ મને બધું 250 250 આપી જો તમે બધું 250 250 જોવે એ એક કામ કરો વજુ એ બધું મને આપી જો આ તો ઘરાકી બહુ આવી આપમાં સમજાતો નહી ભોળા જાય તમે આવે માં ઘરાકીને જાવતી ને એટલે તો એમ છે અને તમને કેવું લખવાના છે હો તો પણ કોના ખાતા લખવા તમને તો ઓળખતો નથી હું લે તમે ઓળખતા નથી રોજ બકાલું લેવા આવું તોય ના રે ના હવે લોખો મારે ચમક તો હું છટી જાય ચમક હા ઠીક ચમક બેન ઘરના છો એમ ને તમે તો એ મારા એના ખાતા લખવાના છે લે તમારા એના ખાતા લખવાના હા એ બોર્ડ ના ચમક બેન લગન કેદી થયા અરે તમે જમવા તો આવ્યા તા ને પાછા ભૂલી જાઓ એ આવડા છે ને એ માં દેરાણી છે હે અને બે દેરાણી જઠાણી છે એ સોળી આપી દેજો ઓય બાપા આ સોળી હું કામ લે તને ખબર તો છે મને સોળીન શાક સવાતું નહીં હે પા તમારે હું કામ બોલું જોવે બકુલભાઈ તમે ઈ કે તો ભાગો હવે ભાગો ક્યાંથી ઓ બાપા